ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે અતિવૃષ્ટિને લીધે કપાસમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ડીંડવામાં ઈયરો આવી કપાસને ભારે નિષ્ફળ બનાવી છે. હવે ખેડૂતોની માંગ છે કે વીમો આપો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે અતિવૃષ્ટિ માવઠાને કારણે અને વાવાઝોડાને લઈને પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સહાય ચૂકવવા માટે જે જાહેરાત કરી હતી પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ નથી. મોટી પાનેલી ગામે રહેતા વિજયભાઈ લાલાણીએ પોતાના ખેતરમાં 8 વીઘામાં કપાસનો પાક વાવ્યો હતો, પણ અતિવૃષ્ટિ માવઠાને કારણે કપાસ પાક નિષ્ફળ જતા અને ડીંડવામાં ઈયરો આવી ગઈ, જેથી કપાસનો પાક ખરાબ થઈ ગયો છે. જેથી ખેડૂતને સરકાર અથવા તો વીમા કંપની પાસે તાત્કાલિક વીમાની રકમ માંગી રહ્યા છે. મોટી પાનોલીના લગભગ ખેતરોમાં પાકો નિષ્ફળ ગયા હોય ત્યારે ખેડૂતોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. નવા વાવેતરો માટે ખેડૂતો પાસે રૂપિયા રહ્યા નથી, જેથી વીમો મળે તો જ ખેડૂતોને નવું વાવેતર કરી શકે તેમ છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. હું ખેડૂત છું. આ 8 વીઘા જમીન છે મારી અને આમાં અતિવૃષ્ટિને ફૂલ વરસાદ થયેલા હોવાથી બધા ગીંડવામાં ઈર આવી ગઈ છે અને બધું હળી ગયું છે. આમાં કાંઈ રહ્યું નથી અને અમે ધિરાણ લઈ છીએ અને પાક વીમો વાળાને રજૂઆત કરી પાક વીમો આપતા નથી. હજી ખેડૂતના ખીચામાં પૈસા આવ્યા નથી. આમાં બીજું વાવેતર કરવું તો અમારે કેમ કરવું? હવે કોઈ વસ્તુ થઈ નથી શકતી. ખેડૂત બિચારા હેરાન થઈ ગયા છે, આત્મહત્યા કરવા ઉપર ઉતરી ગયા છે. તો આમાં શું કરવું? હવે આમાં સરકાર ધ્યાન નથી દેતી, નથી વીમાવાળા ધ્યાન દેતા, કોઈ ધ્યાન નથી દેતું, કોઈ પૈસા આપતા નથી અને આમનામ હળીને ખેડૂત એમને બિચારા હેરાન થઈ જાય છે. તમારી મુખ્ય માંગણી શું છે? અમારી મુખ્ય માંગણી કે અમને વીમાવાળા અમને વીમો આપે તો જ અમે ખેડૂત ટકી શકીએ એમ છીએ, નકર ટકી શકીએ એમ નથી. ખેડૂતને અહીંથી બધે બીજે રહેવા જવાનો વિચાર થઈ જાય છે કે હવે અહીંયા રહેવું નથી, ખેતી કેમ કરવી, હવે ખેતી થઈ શકે એમ છે નહીં.